लीला चंपक चैरिटेबल ट्रस्ट द्वारा संचालित अतुल पॉलिटेक्निक आप सब विद्यार्थी मित्र ने हार्दिक स्वागत करे छे। तो विद्यार्थी मित्रों, आपणे आजे आ वीडियो में एप्लाइड मिकेनिक्स विषे भणवानुं छे। विद्यार्थी मित्रों, मिकेनिक्स शू छे? तो मिकेनिक्स ज्यारे कोईपण बॉडी उपर बळ लगावामां आवे त्यारे ए बळना लीधे ए बॉडी उपर शू असर थशे तेनो अभ्यास करवामां आवे तो तेने मिकेनिक्स कहे छे। मिकेनिक्स इज द ब्रांच ऑफ फिजिक्स विच डील्स विद द फोर्सेस एंड द इफेक्ट ऑफ फोर्सेस एक्टिंग अपॉन ए बॉडी एंड द सिस्टम ऑफ बॉडी। एप्लाइड मिकेनिक्स जनरली बे ब्रांच में डिस्क्राइब करीए छीए आपणे, स्थितिशास्त्र अने गतिशास्त्र। स्थितिशास्त्र शू छे? तो स्थितिशास्त्र ए एंजीनियरिंग मिकेनिक्स नी एक एवी ब्रांच छे जेमां स्थिर वस्तुओ पर लागता बड़ो अने तेनी असरोनो अभ्यास करवामां आवे छे तो तेने स्थितिशास्त्र कहे छे। उदाहरण तरीके देखिए तो आपणे जो आ एक बॉडी छे, आ बॉडी उपर त्रण फोर्स लगावामां आव्या छे F1, F2 અને F3, તો પણ બોડી સ્થિર છે તો એને શું કહેવાય? સ્ટેટિક કહેવામાં આવે છે। અને ડાયનામિક એટલે ગતિશાસ્ત્ર, ગતિશાસ્ત્ર એટલે એન્જિનિયરિંગ મિકેનિક્સની એવી શાખા કે જેમાં ગતિમાન વસ્તુની અભ્યાસ કરવામાં આવે તેને ડાયનામિક કહે છે। ડાયનામિકને બે ભાગમાં વેચવામાં આવે છે, શુદ્ધ ગતિવિજ્ઞાન અને બળ ગતિવિજ્ઞાન। શુદ્ધ ગતિવિજ્ઞાન શું છે? તો શુદ્ધ ગતિવિજ્ઞાન જેમાં તમે ફક્ત ગતિનો અભ્યાસ કરવામાં આવે તેને શુદ્ધ ગતિવિજ્ઞાન કહેવાય। અને બળ ગતિવિજ્ઞાન કોને કહેવાય? કે જેને કોઈપણ પદાર્થ ઉપર ગતિ ઉત્પન્ન કરનાર બળો અને તેની અસરોની અભ્યાસ કરવામાં આવે તો તેને બળ ગતિવિજ્ઞાન કહેવામાં આવે છે। હવે આપણે ભણીશું અદિશ રાશિ કોને કહેવાય। અદિશ તમને શબ્દ ઉપરથી જ ખબર પડી જશે કે અદિશ જેની દિશા નથી, જેની દિશા નથી। અદિશ રાશિ એટલે એક એવી ભૌતિક રાશિ છે કે જેમાં ફક્ત મૂલ્યનો અભ્યાસ કરવામાં આવે છે અને દિશાની જરૂર પડતી નથી તેને અદિશ રાશિ કહેવામાં આવે છે। દાખલા તરીકે આપણે જોઈ લઈએ કે રોડ ઉપર તમે બધા ગાડી ચલાવતા હશો, ગાડી એક યુનિફોર્મ સ્પીડમાં આગળ વધી રહી છે પણ એની ડાયરેક્શન નક્કી નથી હોતી કે કઈ સાઈડે વળશે, બરાબર? તો એ શું કહેવાશે? અદિશ રાશિ ગણવામાં આવશે। જ્યારે સદિશ રાશિ શું કહેવામાં આવે? કે જ્યારે એ ભૌતિક રાશિ એ છે કે જેમાં મૂલ્યના સાથે સાથે દિશાની પણ જરૂર પડે છે। ધારી લો કે તમારી જોડે એક બંદૂક છે, હવે બંદૂકમાંથી તમે ગોળી છોડો, બરોબર? તો એ ગોળી એક સ્પેશિયલ ડાયરેક્શનમાં આગળ જશે, બરોબર? તો એની દિશા નક્કી છે તો એને શું કહેવાય? સદિશ રાશિ। અદિશ રાશિના તમે એક્ઝામ્પલ જોવામાં આવે તો લંબાઈ છે એ અદિશ રાશિ છે, અંતર, સમય, તાપમાન, દળ આ બધું અદિશ રાશિમાં ગણવામાં આવે છે। અને સદિશ રાશિમાં બળ છે, ફોર્સ, તમે ફોર્સ તો લગાવ્યો પણ એની કોઈપણ ડાયરેક્શન નક્કી હોવી જોઈએ, તો ડાયરેક્શન નક્કી કરવા માટે શું થશે? એ સદિશ રાશિ થશે। તેવી રીતે વેગ, પ્રવેગ આ બધા સદિશ રાશિમાં ગણવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એપ્લાઇડ મિકેનિક્સનો ઇન્ટ્રોડક્ટરી વિડીયો બનાવેલો છે જેમાં તમને આ બધું અદિશ રાશિ, સદિશ રાશિ ને એ બધું તમને જાણવામાં મેં તમને બતાવ્યું। હવે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આવા જ વિડીયો તમને બતાવીશું। અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, શેર કરો અને નોટિફિકેશનનો બેલ દબાવો જેથી અમારા આવનારા બધા જ વિડીયો તમને મળી રહે। થેન્ક યુ।